નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક 133.88 મીટરે પહોંચતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર નર્મદા કાંઠાના દરિયાપુર, મોલેથા, કંજેઠા, શિનોર, માલસર સહિત 11 ગામોને આગમચેતીને ભાગરૂપે તાલુકા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદને કારણે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક 133.88 મીટરે પહોંચવા પામી હતી, જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને આજરોજ પણ નર્મદા ડેમમાંથી નર્મદા નદીના 6.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય તેને અગમચેતી રૂપે ડિઝાસ્ટર કલેક્ટર કચેરી વડોદરા અને મદદનીશ કલેક્ટર દ્વારા શિનોર તાલુકા વહીવટી તંત્રને અગમચેતીને ભાગરૂપે નર્મદા કાંઠા પરના ગામોના લોકોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન અને નર્મદા નદીમાં સતત થઈ રહેલા પાણીની આવક પર સતત નજર રાખીને સ્થળ પર પહોંચીને પાણીનું લેવલનું નિરીક્ષણ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને શિનોર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાની ટીમ નર્મદા નદીના કાંઠે રૂબરૂ પહોંચીને સતત વધી રહેલા પાણી લેવલનું નિરીક્ષણ કરીને દર કલાકે નર્મદા કાંઠાના ગામોના સરપંચને હાઈ એલર્ટ કરાયા, સાથે જ તલાટી કમ મંત્રીને સૂચનાઓ આપવામાં આવી રહી છે. શિનોર નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ અને આજરોજ છોડવામાં આવનાર 6.5 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા નદી ગાંડીતુર બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીને ભાગરૂપે નદી કાંઠાના ગામોને હાઈ એલર્ટ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારીને અનુલક્ષીને શિનોર તાલુકા વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું શિનોર મામલતદાર ભરતસિંહ મકવાણા દ્વારા જણાવ્યું હતું. કલેક્ટર કચેરી વડોદરા તથા અમારા મદદનીશ કલેક્ટર સાહેબ ગર્ગ સાહેબ થકી જે સૂચનાઓ મળી છે તે મુજબ ઉપરવાસથી કે જે ડેમ સાઈડથી 6.5 લાખ ક્યુસેક જેટલું પાણી આજરોજ છોડવામાં આવનાર છે અને છોડેલ છે એના અગમચેતીના ભાગરૂપે અમારી તાલુકાની ટીમ કે જે તલાટીકા મંત્રી, સરપંચશ્રી, અમારા એપીએસ દુકાનદારો, અમારા જે સંચાલકો છે મધ્યાહન ભોજનના સંચાલકો અને બીજા અન્ય સેવાભાવી નાગરિકો થકી આ ગામોએ નીચાણવાળા ભાગોમાં રહેતા લોકો તથા અથવા તો ત્યાં જતા આવતા લોકોને સતેજ રાખવા માટે આ ટીમ થકી અમે જાણકારી અવારનવાર દર કલાકે આપતા રહીએ છીએ અને માહિતી લેતા પણ રહીએ છીએ. એટલે અમારી તાલુકા વહીવટીતંત્ર અને સરકારી મશીનરી મારફતે આ નર્મદા નદીના કિનારા ઉપર આવેલા ગામોને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એવા અમે પૂરતા પગલાં લઈ રહ્યા છીએ અને અમે આશા રાખીએ કે કોઈ અનિચ્છનીય બનાવ ઘટે નહીં એવી અમે ઈચ્છા વ્યક્ત કરી. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.